હે માં સિકોતર, તારી ભક્તિ કરવાની જવાબદારી મારી, પણ મારો ન્યાય લાવવાની જવાબદારી તારી. આજના આ વિડીયોમાં આપણે ગંગવા કુવાની શિકોતરે પૂરેલ પરચાની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે આશરે ઘણા વર્ષો પહેલાં. રાધુ અને માધુ નામના બે બહારવટીયા હતા. એક દિવસ રાધુ અને માધુ ઘોડી લઈને ચોરી કરવા નીકળ્યા. આખું મારવાડ ફરી વળ્યા, પણ ક્યાંય ચોરી કરવાનો મોકો ના મળ્યો. આખરે બંને લૂંટારા થાકીને વગડામાં આવ્યા. એક ગામમાં પનડી નામની બાઈ છાણ વીણતી હતી. આ બાજુ આ બહારવાટિયાની નજર આ પનડી ઉપર પડી. રાધુ અને માધુએ વિચાર કર્યો કે આ બાઈને છેતરશું તો બૂમો પાડશે અને ગામ લોકો ભેગા થઈ જશે. એના કરતાં ઘોડીઓના કોયડા નીચે નાખીએ અને બાઈ પાસે માગીએ. રાધુ અને માધુએ પનડી પાસે આવીને કહ્યું કે બેન, આ કોયડો આપો ને. પનડીએ જેવો કોયડો આપવા માટે હાથ લંબાવ્યો કે બંને બહારવટિયાએ પનડીને ઘોડી ઉપર ખેંચી લીધી. ત્યારબાદ બંને બહારવટિયા ફરતા ફરતા દેલવાડાના ગંગવા કુવે આવ્યા અને ત્યારબાદ પનડીને ત્યાં બેસાડી ગામમાં ચોરી કરવા ગયા. પણ એ ગામના કુવે રોવા માંડી, હે રામ, મારા મા બાપ આંધળા છે અને હું રૂખીની દીકરી છું. આ બહારવટિયાઓ મને ઉપાડીને અહીં લાવ્યા છે, પણ જો જગતમાં કોઈ દેરું હોય અને મને આશરો આપે તો રામ એનું ભલું કરશે. પણ એ રુદન કરવા લાગી તે વખતે ગંગવા કુવાની શિકોતર જાગી અને ડોશીનું રૂપ ધારણ કરી પની સામે આવી ઊભી રહી. દીકરા કેમ રડે છે? પનીએ બધી વાત કરી. મને રાતે બીક લાગે છે. ડોશીએ કહ્યું કે બેટા, તું મને ઓળખે છે? પનીએ કહ્યું, ના, હું તમને નથી ઓળખતી. ડોશીમાએ કહ્યું કે હું ગંગવા કુવાની શિકોતર છું, હું કોઈને આંસુ પાડવા દેતી નથી. દીકરા ચિંતા કરતી નહીં, બહારવટિયા તને વેપારમાં વેશ છે, પણ તને જે દિવસે મારી જરૂર પડે તે દિવસે ટહુકો કરજે, હું ચોક્કસ આવીશ. રાધુ માધુએ પનીને ઘોડીએ બેસાડી વડોદરાની બજારે આવી અને પનીને 1,150 રૂપિયામાં વેચી. બહારવટિયા રૂપિયા ગણી ઘેર આવ્યા. પનીને વડોદરા ગામમાં પરણાવી. થોડા વર્ષો થતાં ભગવાને તેને બાળકો આપ્યા. સમય જતાં પનીના બાળકો મોટા થવા લાગ્યા. 15 વર્ષ વીત્યા પછી પનીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી. તે સમયે દેરાણા જેઠાણા પોતાની છોકરીઓના લગ્ન સાથે કરતા. પનીએ પણ પોતાના દેરાણી જેઠાણીને વિનંતી કરી કે મારે પણ છોકરીઓના લગ્ન કરવા છે. એટલે પનીના દેરાણી જેઠાણી બોલ્યા, પની, તારું કોઈ ઠેકાણું નથી, તું સવેરી આવી છે અને તું અમારી સાથે લગ્ન આદરે અને તારું મામેરું ન આવે તો અમારો અવસર બગડે. પની રોવા માંડી અને તે સમયે તેને ગંગવા કુવાની શિકોતર યાદ આવી. પનીએ બ્રાહ્મણને કંકોત્રી લઈ રાધુ માધુના ઘેર મોકલ્યા અને કહ્યું, જો તે કંકોત્રી ન પકડે તો દેલવાડાના ગંગવા કુવે મૂકતા આવજો અને એટલું બોલજો કે પનીનું મામેરું આવ્યું છે. બ્રાહ્મણ વડોદરા રાધુ માધુને ત્યાં કંકોત્રી લઈ આવ્યા. આ જોઈ રાધુ માધુ બોલ્યા, હે બ્રાહ્મણ, આવી તો અમે ઘણી લાવ્યા અને ઘણી વેચી. અમે આવા મામેરા કરીએ તો અમારા છોકરા ભૂખે મરે. બ્રાહ્મણ વિચાર કરતા દેલવાડાના ગંગવા કુવે આવ્યા અને આવીને ત્યાં બોલ્યા, હે દેરા, તું ગમે તે હોય, પણ આ પનીએ તારા માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે. તે દિવસે શિકોતરે હાથોહાથ કંકોત્રી ઝીલી લીધી. શિકોતર ઝબકીને કુવાની બહાર આવી અને દેવોના માંડવે વળી. ત્યાં દીકરી પનીના મામેરાનું વાયક આપ્યું. તે દિવસે દેવ મંડળમાંથી શિકોતર, મેલડી, સધી અને ચેહરે જગતમાંથી હીરામોતી અને ઝવેરાત ખરીદી મામેરું લઈ વડોદરાનો માર્ગ પકડ્યો. આ બાજુ ગામમાં મામેરું આવવાનું ચાલુ થઈ ગયું. ગામમાં સૌ ઢોલે રમતા મામેરા વધાવવા લાગ્યા, પણ પનીનું મામેરું આવ્યું નહીં. પની ગામ ઝાંપા કરવા લાગી અને ઘરના ખૂણામાં જઈ રોવા લાગી, મારું મામેરું ના આવ્યું, હવે હું જીવીને શું કરું. આ બાજુ ગામ ઝોપે મામેરું આવ્યું અને શિકોતરને ખબર પડી કે મારી પની રોવે છે અને માએ ગામ ઝાંપેથી સમાચાર મોકલાવ્યા કે પનીનું મામેરું આવ્યું છે. તો કોઈ છોકરાએ પનીને આવીને કહ્યું કે પની, તારું મામેરું આવ્યું છે. ત્યારે પની બોલી, મારી મસ્કરી શું કામ કરો છો? પણ પની, સાચી વાત છે, કોઈક બૈરા છે અને તને મામેરું વધાવવા બોલાવે છે. આ સાંભળી પનીએ એટલામાં સૌને સમાચાર આપ્યા કે ચાલો, મારું મામેરું આવ્યું છે. દેરાણા જેઠાણા બોલ્યા, પનીના મામેરામાં કંઈ સાર નહીં હોય, આપણે જવું નથી. પની એકલી કંકુ ચોખા લઈ ગામ ઝાંપે મામેરું વધાવવા આવી. પનીએ મામેરું વધાવ્યું. ત્યારબાદ બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા. તે સમયે મેરડી બોલી, શિકોતર, હું આ બધા મૂરતિયાના દર્શન કરતી આવું. મેરડી મૂરતિયા જોવા ચાલી. મૂરતિયા જોતી જાય અને લખવા પાડતી જાય. સૌના મૂરતિયા બેરા અને બોબડા કર્યા અને પનીના મૂરતિયાને રાજાના દીકરા જેવો બનાવી દીધો. મેરડી આવું નખરું કરી પાછી આવી. ત્યાં શિકોતર બોલી, તે આમ કર્યું, પણ આ તો દેરાણા જેઠાણા છે, આપણે કાલે જતા રહેશું અને આમને ઝઘડો થશે. તે દિવસે શિકોતર પાછી વળી અને મૂરતિયાને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગડાવ્યા. ગામના ઝાંપે મામેરું છોડ્યું
તો પનેનું મામેરું સૌથી સવાયું, હીરા મોતી ઝવેરાતનું કોઈ પાર જ નહીં. આમ તે દિવસે વડોદરાની બજારમાં સિકોતરે પનેનું મામેરું ભર્યું અને પનેની સિકોતર કહેવાણી. તો આ હતી કહાણી ગંગવા કુવાની સિકોતરે પૂરેલ પરચાની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં ગંગવા કુવાવાળી સિકોતર લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહે છે. જય માં સિકોતર. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.